વેલકમ બેક. દુનિયાની સામે પોતાનો લૂલો બચાવ કરી ભારતને આતંકી દેશ સાબિત કરવાની કોશિશ કરી રહેલું નાપાક પાકિસ્તાન આજે દુનિયા સમક્ષ ઉઘાડું પડી ગયું છે. સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભડકી ઉઠેલા પાકિસ્તાને જાણે ભારતીય સરહદને સળગાવવાની નેમ લીધી છે, તેમ ગોળીઓનો વરસાદ કરી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ અત્યાર સુધીમાં 500થી પણ વધુ વખત યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે, ત્યારે કેવા છે નાપાક પાકિસ્તાનના બદઇરાદા જોઈએ અહેવાલમાં. સર્જિકલ સ્ટ્રાઇક પછી પાકિસ્તાન જાણે ભડકી ઉઠ્યું છે અને સતત ભારતીય સરહદે સેનાના કેમ્પ અને ગામડાઓને નિશાન બનાવી ફાયરિંગ કરી રહ્યું છે. એક પણ દિવસ એવો નથી રહ્યો કે જ્યારે નાપાક પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન ન કર્યું હોય, ગોળીઓ વર્ષા ન કરી હોય. ચાલુ વર્ષની જ જો વાત કરવામાં આવે તો નાપાક પાકિસ્તાને 3 ઓક્ટોબર સુધીમાં જ 503 વખત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. આ તમામ વખતે તેના પાલતુ આતંકીઓને ઘુસાડવાના પ્રયાસો કરાયા છે, પરંતુ ભારતીય જવાનોને પણ પાકિસ્તાની નાપાક ઇરાદાઓને નેસ્ત નાબૂદ કરતા 14 આતંકીઓને ઠાર માર્યા છે. નાપાક આતંકીઓએ પણ 56 વખત ઘૂસણખોરીના પ્રયાસ કર્યા હતા, પરંતુ ભારતીય જવાનોએ આતંકીઓના પ્રયાસ નિષ્ફળ બનાવતા 42 આતંકીઓને ઠાર કર્યા હતા. ગુપ્તચર એજન્સીઓ તરફથી મળતી માહિતી પ્રમાણે કાશ્મીરમાં અંદાજિત 275 આતંકીઓ સક્રિય છે, જેમાંથી 250 આતંકીઓ ઉત્તર કાશ્મીરમાં પીર પંજાલ રેન્જમાં સક્રિય છે. બીજી તરફ પાકિસ્તાનમાં બેઠેલા 291 જેટલા આતંકીઓ ભારતમાં ઘૂસણખોરીની ફિરાકમાં બેઠા છે, જ્યારે 80 જેટલા આતંકીઓ ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યા હોવાની માહિતી છે. પાકિસ્તાન એક તરફ આતંકને પહોંચતું ન હોવાની વાતો કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ પાકિસ્તાની સેના ફાયરિંગની આડમાં આતંકીઓને મદદ કરી રહી છે. ખુદ આતંકને ઉછેરી રહેલું નાપાક પાકિસ્તાન ભારતને આતંકી દેશ જાહેર કરવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે, જેને વિશ્વએ આતંકીઓ જાહેર કર્યા છે તેવા હાફિઝ સઈદ, મસૂદ અઝહર અને દાઉદ ઇબ્રાહીમ જેવા આતંકીઓને પહોંચી રહ્યું છે. જો કે પાકિસ્તાનમાં બેઠેલા આતંકના આકાઓના બદ ઇરાદા ક્યારેય ભારત પૂરા કરવા દેશે નહીં. ભારતીય જવાનો પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપે છે અને આપતા રહેશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના મહત્વના પ્રવાસે જઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે રક્ષામંત્રીનો પ્રવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કેમ કે ચીન સાથે ડોકલામ વિવાદ બાદ રક્ષામંત્રી સીતારમણનો આ પહેલો પ્રવાસ છે. જો કે હાલ તો ડોકલામ વિવાદનો અંત આવ્યો છે, તેમ છતાં સ્થિતિ હજુ પણ નાજુક છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નિર્મલા સીતારમણ 7 ઓક્ટોબરના રોજ સિક્કિમ જવાના છે અને ત્યારબાદ 8 ઓક્ટોબરે અરુણાચલ પ્રદેશની મુલાકાત લઈને સુરક્ષાના બંદોબસ્તની અને ભારતીય સેનાની તૈયારીઓને ચકાસવાના છે. રક્ષામંત્રીના પ્રવાસ દરમિયાન આર્મી ચીફ જનરલ બિપિન રાવત પણ તેમની સાથે જોડાશે. ઉલ્લેખનીય છે કે ભારત ભૂટાન અને ચીનની બોર્ડર પર છેલ્લા ઘણા મહિનાથી ડોકલામમાં રસ્તો બનાવવાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, જેથી લઈ બંને દેશોના જવાનો સિક્કિમ બોર્ડર પર તૈનાત હતા. જો કે હવે વિવાદ ઉકેલાતા બંને દેશના જવાનોએ પીછેહટ કરી છે, તેમ છતાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણની આ મુલાકાત અગત્યની ગણાઈ રહી છે.